નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ દોકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. પાકિસ્તાની હિન્દુઓ પહોંચ્યા મોરબી. હરિદ્વાર ટુરિસ્ટ વિઝા પર આવ્યા હતા. 45 જેટલા પાકિસ્તાની હિન્દુઓ પહોંચ્યા છે. શરણાર્થી તરીકે પાકિસ્તાનીઓએ માગ્યો આશરો. મોરબી જિલ્લા પોલીસ તેમજ વહીવટીતંત્ર દોડતું થયું. 45 લોકોએ જિલ્લા કલેક્ટર ઓફિસ નજીક આવેલ વાડીમાં આશરો લીધો છે. મોરબી ઠાકોર સમાજની વાડી ખાતે આશરો લીધો છે. મોરબી પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. કઈ તારીખે આપ પાકિસ્તાનથી હરિદ્વાર જવા માટેના વિઝા મેળવ્યા હતા? કોના દ્વારા મેળવ્યા? એ તો 18 તારીખના હતા. અમે ચાર મહિનો હતા. મોરબી કઈ રીતે તમે પહોંચી ગયા? મોરબી તો પતા અહીંથી માવારી પોલીસે મોકલ્યા હતા. નથી નથી ચોક્કસથી. અહીંયા આપણી સાથે બીજા પણ જે પાકિસ્તાનના શરણાર્થી છે. શું નામ છે તમારું અને કેટલા દિવસથી તમે રખડો છો? કઈ પ્રકારે અહીંયા મોરબી પહોંચ્યા છો? શું સ્થિતિ છે તમારી? નંદીભાઈ ઠાકુર. 2-3 મહિના છે. સરકાર દ્વારા શું તમને? સરકારથી અપીલ થઈ અમારું કોઈ કર્યું ગાય. મોરબી આપ કેટલા ટાઈમ રહેશો અહીંયા? મોરબી અમને 2 રાતે આવ્યા. તમે કાલની રાતે અમે આવ્યા. 2 રાત્યું છે અમે મોરબી. ચોક્કસથી અહીંયા જે 2 દિવસથી મોરબી ખાતે થયો છે, જે કહી શકે કે 18 તારીખ એટલે 2-3 મહિના થઈ ગયા છે. અહીંયા જે મોરબી જેણે સાચવ્યા છે તેઓ પણ છે જગદીશભાઈ બાંભણિયા, જે ઠાકોર સમાજના અગ્રણી છે. જગદીશભાઈ, આપને ક્યારે આ પાકિસ્તાનથી આવેલાનો ફોન આવ્યો? શું જણાવ્યું? ગઈકાલે મને ફોન આવ્યો કે ભાઈ તમારા સમાજના લોકો અહીંયા કણે બી ડિવિઝનની સામે બેઠા છે. એટલે પછી તરત જ મને ખબર પડી એટલે હું અહીંયા કણે ગયો અને એ લોકોને મેં પૂછપરછ કરી. મને કે અમે ઠાકોર સમાજમાંથી આવી છીએ એટલે પછી આપણે એના કાગળ બાગળ ચેક કરવા પડે અને એનું બધું આપણે જોવું પડે. એટલે અત્યારે બધું અમારા જે સમાજના આગેવાનો દ્વારા બધું અત્યારે ચાલુ છે અને એના માટે કદાચ એને અહીંયા રહેવું હોય અને સરકારની જો ગાઈડલાઈન હશે તો અમે એનામાં ગેરંટી જઈ બનશું અને અમે એને રાખશું પણ અને અમે એને આશરો આપશું. આ તરફ અમદાવાદથી સમાચાર. ધર્મ પરિવર્તનના કેસમાં સેશન્સ કોર્ટનો મહત્વનો ચુકાદો. બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તનના ગુનામાં દોષિતને 3 વર્ષની સજા ફટકારવામાં આવી છે. 9 સાક્ષી અને 12 દસ્તાવેજી પુરાવાના આધારે કોર્ટનો ચુકાદો. પોક્સકો એક્ટ હેઠળ આરોપીને ફટકારી જ સજા. ધર્મ પરિવર્તન સમાજ માટે દૂષણ હોવાનું કોર્ટનું અવલોકન. બીભત્સ મેસેજ સાથે છેડતી કરવી ગંભીર ગુનો. સાથે જ દોષિત ગુલાબચંદ મસીહા સામે અમરાઈવાડીમાં 9 સપ્ટેમ્બર 2020 નોંધાઈ હતી ફરિયાદ. ધર્મ પરિવર્તન અને હિન્દુ ધર્મ વિશે અપમાનજનક ટિપ્પણી કરવાનો પણ પીડિતાનો હતો આરોપ. જે ભોગ બનનાર હતા એના નેકેડ ફોટા મંગાવી અને એના વિડીયોમાં વાયરલ પણ કરેલો હતો. આરોપીને 354 અને પોક્સો એક્ટની કલમ 11-12 મુજબ 3 વર્ષની સજા ફરમાવી છે. આણંદ કલેક્ટર હનીટ્રેપ કેસમાં તપાસ એજન્સીઓએ ધમધમાટ તેજ ગયો છે. આજે 3 આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા હોય તેઓને સવારે આણંદ જિલ્લા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. આરોપીઓએ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. જોકે કોર્ટે બંને પક્ષના વકીલોની દલીલ સાંભળી આરોપીની જામીન અરજી જિલ્લા કોર્ટે ફગાવી દીધી અને કસ્ટડીમાં મોકલ્યા. નાયબ મામલતદાર જેડી પટેલ અને હરીશને આણંદ સબજેલમાં ખસેડાયા છે, જ્યારે આરોપી RAC કેતકી વ્યાસને નડિયાદની બિલોદરા જેલમાં ખસેડાય છે. કેતકી વ્યાસ અને જયેશ પટેલ સહિત 3 આરોપીઓએ આર્થિક લાભ લેવા કલેક્ટરને હનીટ્રેપમાં ફસાવ્યા હતા. આગામી હવે કાયદાની પોઝિશન પ્રમાણે અમે આ હુકમ સામે નામદા સેશન્સ કોર્ટમાં જામીન દાખલ કરી શકીએ અથવા તો ચાર્જશીટ થાય ત્યાં સુધી રાહ પણ જોઈ શકીએ. અમે અમારા અસીલ સાથે ચર્ચા વિચારણા કરી આગળની ભૂમિકા નક્કી કરવામાં આવશે. રિમાન્ડ પૂર્ણ થતા તમામ આરોપીઓને મારી પાછળ દ્રશ્યમાં જોઈ શકો છો કે LCB પોલીસે આણંદ જિલ્લા કોર્ટમાં રજૂ કર્યા હતા. AS મુંદ્રા સાહેબની ક્રિમિનલ કોર્ટમાં રજૂ કર્યા હતા. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ AS મુંદ્રા સાહેબે આ તમામ 3 આરોપીના જામીન નામંજૂર કર્યા હતા અને તમામને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, આણંદ.